सद्गुरुदेवनी जय, सनातन धर्मनी जय। द्वन्द्वातीतं गगनसदस्यं तत्त्वमक्षादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वदि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि, सद्गुरु त्वं नमामि। आजना सद्गुरु सत्संग महोत्सव में उपस्थित संतजनों तेमज आप सौ भक्तजनों ने मारा हार्दिक जय गुरुदेव प्रणाम। धन्यवाद छे आप सौने, अने विशेष तो कहूँ तो आरतीराम महाराज ने कि जे अमने साथे लई आवे आ भूमिनो। जो कि अमे भणवामां नाम सांभळ्युं तुं पंचमहाल जिल्लो तरीके, के त्यांनी शुं विशेषता छे, त्यां कया पाको थाय छे, केवी वस्ती छे, पण त्यां गोखणपट्टी होय बधी, बहुत विचारी पण न शकीए। એટલે બધું તે દિવસે તો લખાઈ ગયું, પ્રશ્ન પૂછાઈ ગયા, લખાઈ ગયું અને સમય પૂરો થઈ ગયો, પણ આજે જ્યારે એ ભૂમિમાં અમને પ્રત્યક્ષ માણવાનો લાભ મળ્યો છે તો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું આપ સૌનો અને આરતીરામ મહારાજનો। મને ખરેખર ખૂબ આનંદ આવે છે, આવી છું ત્યારથી હું જો કે નિહાળું જ છું કે એક આપણે જોઈએ છીએ કે આપણા શાસ્ત્રો છે કે ગીતાજી, રામાયણ, મહાભારત, ભાગવત, એમાં આપણે આમ માર્ક કરીએ ને તો જેનો જેનો ઇતિહાસ છે ને જેને જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે ને જેનું જીવન સાર્થક થયું છે ને તો ઊંડાણમાં ગુરુ ભક્તિ જ છે। કોઈ પણ શાસ્ત્રનો આપણે જોવા જઈએ તો ગુરુ ભક્તિનો જ અંજામ આવે છે કે એને એના જીવનમાં ગુરુ ભક્તિ અપનાવી છે, સાંગોપાંગ એનું પાલન કર્યું છે અને એને જીવન સાર્થક કર્યું છે। ને એ વસ્તુને હું અહીંયા જોઈ રહી છું કે જે એક ગુરુના ચરણમાં સેવા સમર્પણ એક એ મહત્વની વસ્તુ છે મનુષ્ય અવતારને, અને એમાં પણ આવું સદગુરુનો યોગ અને એમાં સમર્પણ થવું એ અરસપરસની બંનેની સ્વીકૃતિ કે સદગુરુને સત્શિષ્ય મળવા અને સત્શિષ્યને સદગુરુ મળવા આ યોગ નાનો સૂનો નથી, અને એ જીવ ધારે કે હું કરી લઉં એ પણ નથી, પણ આ એક જન્મો જન્મની આપણા સત્પુણ્યોની સત્કર્મોનું જેને કહેવાય ને આ પરિણામ છે, તો એ અહીં મને દર્શન થઈ રહ્યા છે તો બહુ આનંદ છે। અને આપણે જોઈએ કે મનુષ્ય જીવનની જે સાર્થકતા છે ને એ પોતાના સ્વસ્વરૂપને ઓળખવામાં છે, લગ્ન કરવામાં, બાળકો બનાવવામાં, કે આજીવિકા કરીને જીવનને ચલાવો, નિર્વાહ ચલાવો, ઘર બાંધવું, એ તો બધી યોનિમાં આપણે જોઈએ છીએ। હા, એ વસ્તુ કંઈ વિશેષતાવાળી નથી, પતિ પત્નીનો પ્રેમ બધા પશુ પક્ષીમાં, અમે જંગલમાં રહીએ તો બધા પશુ પક્ષીમાં એ કોમન આઈટમ થઈ ગઈ છે। પોતાના બચ્ચા ઈંડા જે હોય એને બધા સેવન કરી મોટા કરે છે, અને તો મનુષ્ય જીવનમાં માત્ર આ વિષય
આટલા પંચ વિષયોનો જે એ વિશેષતા નથી, પરંતુ જેમ છે તેમ સત્યને સમજવું, પોતાના સ્વ સત્ય એટલે શું, એક આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, સત્ય એક જ છે, પરમાત્મા સ્વરૂપ જે છે. અને એ જ હમણાં આપણે આગળના બધા મહાપુરુષોએ બહુ સરસ સત્સંગ સમજાવ્યો, અને અત્યારે પણ બધાએ વાત કરી જ દીધી, વિશેષ વાત કરવાની નથી. પણ હું એમ કહું છું કે બસ એ જ વાત છે કે પોતાના સ્વ સ્વરૂપને ઓળખવું, ને એ પણ ઓળખવા માટે એ એમ કહેવાય છે સ્વ સ્વરૂપ એટલે કે આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. અને એ પણ ક્યાંય આગું આગું નથી, પરંતુ એમ કહેવાય છે કે બીજી જગતની બધી વસ્તુ પ્રાપ્ત કરવી કઠિન છે, પરંતુ પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવું એટલું સરળ છે. પણ એટલું ખરું કે પ્રાપ્ત પણ નથી કરવું, હો એ ભૂલ થાય છે મારી, પ્રાપ્ત નથી કરવું. પ્રાપ્ત કોને કરવું હોય કે ન હોય એ વસ્તુને પ્રાપ્ત કરવી હોય, તો જ્યારે પરમાત્મા તત્વ તો પ્રાપ્તે પ્રાપ્ત જ છે, માત્ર એનું અજ્ઞાન દૂર કરવાનું છે. તો જે અજ્ઞાન દૂર કરવાનું છે, પ્રાપ્ત નથી કરવાનું, એટલે ભગવાનને પ્રાપ્ત નથી કરવાના, પરંતુ એમને ઓળખવાના છે. તો ઓળખવા માટે, એ અજ્ઞાનને દૂર કરવા માટે શેની જરૂર જોઈએ, જ્ઞાનની જરૂર જોઈએ. હા, તો એના માટે સદગુરુનું સાનિધ્ય છે, એ આચાર્યનું સાનિધ્ય છે કે એ આપણને જ્ઞાન આપશે. એવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મશ્રોત્રિય સદગુરુ હશે, એ આપણને જ્ઞાન આપશે. શેનું? જેમનું તેમ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપશે, આવરણ દૂર કરાવશે. જેમ કે પરમાત્મા તત્વ તો છે, તો એવી જેવી રીતે કે જગત આખામાં નામ રૂપ ઘાટ ભલે અલગ છે, પણ એક જ ચૈતન્ય તત્વ માત્ર વિલસી રહી છે, એક અદ્વૈત તત્વ જ છે, બીજું કોઈ તત્વ જ નથી. એમ જેવી રીતે કે સોનાનું, સોનાના દાગીના બને, નામરૂપ બને, એટલે એના એક કુંડળ બને, પછી નથળી બને, કે ગળાનો હાર બને, બંગડી બને, અલગ અલગ વીંટી બને, એ વીંટી વીંટી નથી. વીંટી શું છે? સોનું જ છે. અટાણે વીંટીને આપણે સિદ્ધ કરવા જઈએ, હારને આપણે સિદ્ધ કરવા જઈએ સોનામાં, તો આપણને એમ થાય હાર ક્યાં છે, સિદ્ધ કરો. તો જ્યાં આપણે જ્યાં નિર્દેશ કરશું, અંગુલી નિર્દેશ, ત્યાં શું હશે? સોનું હશે. તો અત્યારે સિદ્ધ શું થાય? સોનું સિદ્ધ થાય. ઘરેણા અલગ અલગ, નામ રાપ નામ ઘાટ બદલે, પરંતુ સોનું બદલે નહીં, તત્વ બદલે નહીં. એવી રીતે આ જગતમાં દ્રશ્યમાન જે પણ પદાર્થો છે, એ એક નામરૂપે કરીને ભલે અલગ અલગ દેખાય, પરંતુ છે તો માત્ર એકનો એક. એવું જે એક તત્વનું જે નિર્દેશ કરવા માટે, એ જેમનું તેમ છે તે તત્વને સમજવા માટે સદગુરુનું સાનિધ્ય છે. તો એ સદગુરુનું સાનિધ્ય અને એનું સમર્પણ ભાવ, એમ કહેવાય છે કે એ સદગુરુનું કામ છે કે એકને જાણ્યા પછી જાણવાનું ના રહે, જિંદગી બાકી રહે પણ માણવાનું ના રહે. એકને એક એકને જ જાણ્યા પછી લ્યો, અને એક એટલે એ બીજો કોઈ નહીં, એ તું જ, એ હું જ, એટલે તું એટલે તું એટલે હું જ છું, હું એ તું છું, કે જે સોહમ પદનો આપણે લક્ષાર્થ કરીએ છીએ. તો એ જે એ તત્વ જે છે, બીજું નથી એટલે અઘરું નથી, એમ કહેવાય છે. સરળમાં સરળ એ પરમાત્મા તત્વને જેમ છે તેમ સમજવાથી સદગુરુના સાનિધ્યમાં, એમ કહેવાય છે કે પહેલા પ્રણામ, પછી સેવા, અને એના પછી પ્રશ્ન. આ સદગુરુના શરણમાં એક ક્રમ છે. તો એ આપણા જીવનમાં જેમ કે પ્રણામ પણ છે, મતલબ કે આપણે વંદન કરીએ છીએ, પછી સેવા છે કે આટલો બધો જહમત ઉઠાવ્યો તો સેવા પણ છે જીવનમાં, અને પછી પ્રશ્ન કે જેમ છે તેમ હું કોણ છું એ ઓળખવું આધીનતાથી. તો એ સદગુરુનું શરણમાં એ બધું થઈ શકે છે. તો અને વિશેષ આનંદની વાત એ છે, એક પણ કે એક મુક્તાનંદ સ્વામી વાત કરેલી છે કે જ્યોત સે જ્યોત જગાવો સદગુરુ, જ્યોત સે જ્યોત જગાવો, જ્યોત સે જ્યોત જગાવો સદગુરુ, જ્યોત સે જ્યોત જગાવો, અંતર તિમિર મિટાવો સદગુરુ, જ્યોત સે જ્યોત જગાવો સદગુરુ, જ્યોત સે જ્યોત જગાવો. એવી જ એક આપણે
રમણજી મહારાજના સાનિધ્યમાં અને એમની કૃપાથી એક જ્યોત જેને કહેવાયને જ્વલંત જગાવી રહ્યા છીએ, જગાવી રહ્યા ઉપર આ પ્રસંગના ઉપર આપણે જઈ રહ્યા છીએ અને એ પ્રસંગ ઉપર અમને પણ અહીં આવવાનો લાભ મળ્યો એ જસવંતભાઈ અમને ખૂબ ખૂબ આનંદ છે કે આવા ખરા સમયમાં આ યોગ અમને ઉપસ્થિત રહેવા માટેનો એક મોકો મળ્યો છે. તો બસ હવે વિશેષ હું સમય નથી નહીં લેવાની, પણ આપણે વિશેષ આ પ્રસંગને બહુ સારી રીતે બધાએ એને ઉજવીએ અને માણીએ. બોલો સદગુરુ દેવ કી જય.